નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું તે પહેલા જો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી દેવા વિનંતી જેથી કરી આપણી ચેનલના વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક તો મિત્રો સરકાર શ્રીના મહેસૂલ અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અલગ અલગ પરિપત્રો કરી અને સરકારી કચેરીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ તથા જનસેવા કેન્દ્રો બંધ રાખવા માટેની સૂચના જાહેર કરવામાં આવી છે તો આપણે તે પરિપત્ર જોઈએ જેનો વિષય છે નોવલ કોરોના વાયરસ

અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તારીખ સત્તર ત્રણ બે હજાર યાદી થી લેવાની થતી તકેદારી સંબંધમાં એડવાઇઝરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તેના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ અઢાર ત્રણ બે હજાર વીસના ના સૂચનાઓ પરિપત્રિત કરી છે ભારત સરકાર કર્મચારી ગણ મંત્રાલયના ઉપર વંચાણે લીધા ક્રમ ત્રણ ની તારીખ ઓગણીસ ત્રણ બે હજાર વીસ ની કચેરી યાદીથી અગાઉ સત્તર ત્રણ બે હજાર વીસ ના કચેરી યાદીના અનુસંધાનમાં વધુ સૂચનાઓ માર્ગદર્શિકતાઓ બહાર પાડવામાં આવી છે આગળ જોઈએ રાજ્ય સરકાર નોવેલ કોરોના વાયરસ કોવિડ નાઇન્ટીનના સંક્રમણ નિયંત્રિતમાં રાખી શકાય તે હેતુથી

તો મિત્રો અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સંબંધિત પદાધિકારી અધિકારીની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ કચેરી કે સંકુલમાં તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર વીસ સુધી પ્રવેશ મુલતવી રાખવામાં આવેલ છે આ ઉપરાંત આપણે બીજો પરિપત્ર જોઈએ તો આ બીજો પરિપત્ર જે આપણે જોઈશું તાજેતરમાં ફેલાયેલ નોવેલ કોરોના સંબંધમાં મહેસૂલ વિભાગના જનસેવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવેલ છે તે પણ તારીખ વીસ ત્રણ બે હજાર વીસ ના રોજ કરવામાં આવેલ છે જે આપણે વિગતે જોઈએ તાજેતરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસ નિવારવા સંબંધમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ આ સંક્રમણને નિવારવા સંબંધમાં પક્ષકાર એડવોકેટ મુલાકાતીઓના સ્વાસ્થ્યની સલામતી માટે તારીખ સત્તર ત્રણ વીસથી તારીખ એકત્રીસ ત્રણ વીસના સમયગાળા સુધી માત્ર અર્જન્ટ મેટર જ હાથ પર લેવાનો નિર્ણય કરીને વિગતવાર સૂચનાઓ તારીખ તેર ત્રણ બે હજાર વીસના પરિપત્રથી જાહેર કરેલ છે મહેસૂલ વિભાગ હસ્તકના જનસેવા કેન્દ્રોમાં પણ વિવિધ સેવાઓ મેળવવા માટે અરજદારો ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે રાજ્યના જનસેવા કેન્દ્રોમાં દરરોજ સરેરાશ પચીસ હજાર જેટલી અરજીઓ સેવા મેળવવા માટેની નોંધાતી હોય છે કોવિડ નાઇન્ટીનના ચેપી રોગના સંક્રમણ જોતા આ રીતે એક જ સંકુલમાં એકત્રિત થવાનું નિવારવું અનિવાર્ય છે આ સંજોગોમાં તાત્કાલિક અસરથી અમલમાં આવે અને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સુધી અમલી છે અને જેની અસર એટલે કે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસ સુધી અમલી રહેશે તેની સૂચનાઓ જોઈએ આગળ કોવિડ નાઇન્ટીનના ચેપી રોગના સંક્રમણની આશંકાને ધ્યાને લઈ કલેક્ટર શ્રીએ પરિપત્રની તારીખથી થી એક અઠવાડિયા સુધી મહેસૂલ વિભાગ હસ્તક જનસેવા કેન્દ્રો સંપૂર્ણપણે બંધ રાખવાના રહેશે તો અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જનસેવા કેન્દ્રો સંપૂર્ણપણે બંધ રાખવા સૂચના થયેલ છે તો તમામ ખેડૂત મિત્રો તથા અન્ય જાહેર જનતા જે કોઈ પણ જનસેવા કેન્દ્ર અથવા તો કોઈ પણ સરકારી કચેરીમાં કામકાજ અર્થે જતા હોય તેઓને મારી નમ્ર અપીલ છે કે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર દ્વારા જનસેવા કેન્દ્રો તથા બ પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવેલ છે અને તારીખ બાવીસ ત્રણ બે હજાર ના જનતા કર્ફ્યુમાં એટલે કે નોવલ કોરોના વાયરસના નાથવા માટે જે સરકારશ્રી દ્વારા યજ્ઞ કરવામાં આવી રહેલ છે તેમાં આપણું પણ થોડું યોગદાન આપી અને જનતા કર્ફ્યુમાં સ્વયંભૂ રીતે આપણે કોઈ પણ કારણોસર એટલે કે અનિવાર્ય કારણોસર બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું ટાળી અને સરકારને સપોર્ટ કરીએ જેથી કરી નોવલ કોરોના વાયરસનું જે સંકટ આવી પડેલ છે તેને નિવારવામાં સરળતા રહે જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં જઈએ